વાત કરીએ મતદાન જાગૃતિ અભિયાનની. આગામી 7 મે એ રાજ્યભરમાં લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા જિલ્લામાં યુવાનોની માંડી વૃદ્ધો મતદાન કરવા મતદાન મથકે પહોંચે એવા પ્રયાસ કરાઈ રહ્યા છે. ત્યારે સુમૂલ ડેરી દ્વારા પણ મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ કરાઈ છે. સુમૂલ દ્વારા 12.50 લાખ દૂધની થેલીઓ પર ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ સૂત્રોને પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ અપાઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણી આવી છે. સ્વાભાવિક છે કે લોકશાહીમાં ચૂંટણી એ નાગરિકો માટે એક રાષ્ટ્રીય તહેવાર છે અને વધુ વધુ મતદારો મતદાન કરે એ સામાન્ય રીતે તમામ નાગરિકોની અને સહકારી સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓની પણ ફરજ છે. જે રીતે ચુનાવ આયોગ દરેક મતદારો તટસ્થતાથી મતદાન કરે દિશાના પ્રયત્ન કરી રહ્યો હોય ત્યારે સુમૂલ ડેરીએ પણ કે દરરોજનું લગભગ જે સુરત શહેરમાં જે 70 લાખ જેટલા નાગરિકોને દરરોજનું 13 લાખે દૂધનું વેચાણ કરે છે. એટલે સ્વાભાવિક છે કે અમારી પણ ફરજ છે કે લોકશાહીમાં ચૂંટણીના પર્વની તમામ લોકોને જાણ થાય એના અનુસંધાનમાં જે અમારી દૂધની થેલીઓ છે એની પર અમે લખાણ લખીને તમામ નાગરિકો જાગૃતિ થાય એ દિશાના પ્રયત્ન કરી રહ્યા છે અને આના અનુસંધાનમાં અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે જ્યારે લોકશાહીનું પર્વ ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક છે કે આમાં વધુ વધુ મતદારો ભાગ લે એના અનુસંધાનમાં સુમૂલ ડેરીની આ પહેલને તમામ નાગરિકોએ પણ વખાણી છે અને આવનાર દિવસોમાં હજુ પણ ચૂંટણી જાહેર લગભગ 7 મે જ્યારે થવાની છે ત્યારે ત્યાં સુધી તમામ થેલીઓ ઉપર આ ચૂંટણી પર્વનું ચિહ્નથી લોકો